નમસ્તે બાળકો કેમ છો વિડીયો જોવાની મજા પડે છે ને બાળકો અત્યારે આપણે પાઠ બે પોટલા ટપકે ટપ એ શીખીએ છીએ સૌ પ્રથમ આપણે ગીત ગાયું હતું અને પછી આપણે વાદળાની વાર્તા સાંભળી હતી હવે આપણે પાન નંબર અઢાર પર આવેલું સ્વાધ્યાય જોઈશું તેના આપણે પ્રશ્ન અને તેના જવાબની ચર્ચા કરીશું પ્રશ્ન એક વાદળાએ એવું શું કર્યું કે જે તમને સૌથી વધુ ગમ્યું તો જવાબ આવશે જ્યારે વાદળાઓ રાતા પીળા ગુલાબી જામલી એમ રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા તે જોવાનું અમને સૌથી વધુ ગમ્યું બાળકો તમે પાઠ વાંચજો અને તમને શું ગમ્યું તે તમારે જવાબમાં લખવાનું છે બે નંબર જુઓ વાર્તામાં જે વાક્ય તમને સૌથી વધુ ગમ્યું હોય તે નીચે લીટી કરો તો જવાબ આવશે ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો એ વાક્ય અમને સૌથી વધુ ગમ્યું પણ બાળકો તમારે તમારા પુસ્તકમાં જોવાનું અને તમને ગમ્યું હોય તેવું વાક્ય લખશો ત્રણ તમને વાદળાનું કયા રંગનું કપડું સૌથી વધુ ગમ્યું રાતા પીળા ગુલાબી જામલી જે તમને કપડું વધારે ગમ્યું હોય જે રંગનું એ લખવું ચાર નંબર જુઓ તમે વાદળું હો તો તમે શું કરો તો જવાબ આવશે અમે વાદળું હોય તો અમે પણ વાદળાની જેમ હસવા લાગીએ અને પછી તેમની જેમ જ વરસવા લાગીએ બાળકો તમારે આ જવાબ ના લખવો હોય તો તમે તમારી રીતે પણ જવાબ લખી શકશો કે અમે વાદળા હોઈએ તો વરસીએ અમે વાદળા હોઈએ તો ઊંચા આકાશમાં જઈએ એ પ્રમાણે તમારે લખવાનું પાંચમો પ્રશ્ન જુઓ સૂર્ય ઉગે ત્યારે આકાશમાં ને ધરતી પર શું શું થાય તો જવાબ આવશે સૂર્ય ઉગે ત્યારે આકાશમાં રંગબેરંગી પ્રકાશ ફેલાય છે પક્ષીઓ કલર કલરવ કરવા લાગે છે અને સૂર્ય ઉગતાની સાથે ધરતી પરના લોકો પોતપોતાનું કામ કરવા લાગે છે સૂર્ય ઉગે ત્યારે આપણને કેવું જુદું જુદું દ્રશ્ય જોવા મળે છે ને એ પ્રમાણે આપણે લખીશું છ નંબર વાદળો ક્યાં વરસે તો તમને સૌથી વધુ ગમે તો વાદળો ખેતરમાં વરસે તમારા ઘર ઉપર વરસે તમારા ઘરની આજુબાજુ વરસે તો એ જ પ્રમાણે આપણે જવાબ લખીશું કે વાદળો અમારા ઘરની આસપાસ વરસે તમને સૌથી વધુ ગમે તમે બીજો જવાબ પણ લખી શકો કે ખેતરમાં વરસે નદીની આજુબાજુ વરસે સરોવરની આજુબાજુ વરસે તો અમને ખૂબ ગમે સાત નંબર તમે વાદળાનો ગડગડાટ સાંભળો ત્યારે તમને આકાશમાં શું થતું હોય તેવું લાગે તો જવાબ આવશે અમે વાદળાનો ગડગડાટ સાંભળીએ ત્યારે અમને એવું લાગે કે વાદળાઓ એકબીજા સાથે લડી રહ્યા હશે એવું લાગે છે એકબીજા સાથે ઝઘડતા હોય એમ એનો ગડગડાટ અવાજ આવે છે નંબર આઠ પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે શું શું ઉડે તમે જુઓ છો કે પવન ફૂંકાય ત્યારે તમારા ઘરની આજુબાજુ શું ઉડે તો પવન ખૂબ જોરથી ફૂંકાતો હોય ત્યારે આજુબાજુના ઝાડ ઉડવા લાગે આકાશમાં ધૂળની ડમરીઓ દેખાય કેટલાક ઘરના નળિયા અને પતરા ઉડવા લાગે આજુબાજુની જે પણ હલકી વસ્તુ હોય જેમ કે કચરો પ્લાસ્ટિકની કોથરીઓ કાગળો આ બધું આકાશમાં ઉડવા લાગે છે હવે તેની નીચે જુઓ સાચું હોય તો ખરું કરો અને ખોટું હોય તો ચોકડી કરો એક કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું તો આ વાક્ય ખોટું છે વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા તો આ વાક્ય સાચું છે ત્રણ વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા બાળકો આ વાક્ય કેવું આવશે ખરું ચાર મોટા વાદળે નાના વાદળાને પોતાની ઓથે લઈ લીધા તો આ વાક્ય કેવું હશે સાચું પાંચ વાદળા બડબડાટ હસવા લાગ્યા તો આ વાક્ય કેવું છે ખોટું છે હવે નીચે જુઓ બાળકો એક શબ્દમાં જવાબ લખો વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા જવાબ આવશે મોટા વાદળની બે વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા પવનની ગાડીમાં ત્રણ વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા તો સૂર્ય ઉગ્યો કે સૂર્યોદય ચાર ધરતી પરના લોકોએ વીજળી ચબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા તો વાદળા આંખો ચમકાવી રહ્યા હતા પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું તો વાવાઝોડું હવે પાન નંબર ઓગણીસ પર જુઓ તેમાં છે નીચેમાંથી સાચા અર્થવાળા વાક્ય સામેના ખાનામાં ખરાની નિશાની કરો એક ગુલાબી ઠંડી હતી ત્રણ ઓપ્શન આપ્યા છે તેમાંથી આપણે જે સાચું વાક્ય હશે તેની સામે ખરું કરીશું કે ગુલ એક ગુલાબી ઠંડી હતી એટલે ગુલાબી રંગની ચાદર ઓઢીને ઠંડી આવી હતી મજા પડે એવી ઠંડી હતી ખૂબ વધારે ઠંડી હતી તો તેમાં મજા પડે એવી ઠંડી પણ આવશે અને ખૂબ વધારે ઠંડી હતી તે પણ તમે લખી શકો બે સૂર્યોદય થયો એટલે સૂર્ય ઉગ્યો હશે ત્રણ વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા એટલે એક પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા વાક્યોને વાર્તાના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે તો આપણે પાઠ શીખી ગયા તે મુજબ આપણે જુઓ પહેલું છે વરસાદ વરસવા માંડ્યો તેમાં સાત નંબર આપ્યો છે અને કૂકડો કૂકડે કૂક કરતો તો તેનો નંબર એક આપ્યો છે હવે સવાર થઈ તો તેનો નંબર આવશે બે બધા વાદળાએ કપડાં પહેર્યા તેનો નંબર આવશે ત્રણ વાદળા ખૂબ મોટા કાળા વાદળાની પાછળ ભેગા થઈ ગયા તે ચાર આવશે વાદળા આકાશમાં દોડવા લાગ્યા તેનો ક્રમ પાંચ આવશે અને વાદળાની આંખો ચમકવા લાગી તેનો ક્રમ છ આવશે આમ તમારે નોટબુકમાં ક્રમ પણ પ્રમાણે વાક્ય લખવાના છે હવે પાન નંબર વીસ જુઓ આવું થાય ત્યારે તમને શું થાય તેનો ક્રમ ખાનામાં લખો એક વાવાઝોડું આવ્યું હોય તેવું લાગે બે વરસાદ આવ્યો હોય એવું લાગે ત્રણ સૂર્યોદય થયો હોય એવું લાગે ચાર વીજળી થાય એવું લાગે તો પહેલું વાક્ય જુઓ વાદડાના હાથીએ સૂંઢથી મોટા ફૂંફાડા કર્યા તો એમાં કયો ક્રમ આવશે તો બે વરસાદ આવ્યો હોય એવું લાગે કેમકે હાથીએ સૂંઢથી ફૂંફાડા મારે એટલે મોએથી પાણીની ધાર ઉડાડે એટલે એને વરસાદ આવ્યો કહેવાય બે આકાશમાં મોટી ટ્યુબલાઇટ્સ ચાલુ થઈ તેમાં આવશે ક્રમ ત્રણ ગુસ્સે થઈ વાદળા ઝઘડ્યા તો આવશે એક નંબર વાવાઝોડું આવ્યું હોય તેવું લાગે વાદળાએ દિવાળી ઉજવી તો તેનો ક્રમ આવશે ચાર એટલે દિવાળી ઉજવી એટલે ફટાકડા ફૂટે લાઇટો થાય એટલે વીજળી થાય એવું લાગે પાંચ આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો તો ફુવારો છોડ્યો એટલે વરસાદ આવ્યો હોય એવું લાગશે છ એક વિશાળ કાર્યની આજ્ઞાઓએ બરણીમાં મીટિંગ કરી આગ્યા એટલે એક નાના પક્ષી જેવા જંતુ આવે છે અને તે લાઇટ હોય તેવું લાગે છે રાત્રે આકાશમાં ઉડતા હોય ત્યારે તે ચમકતા હોય છે એટલે તેમાં ક્રમ ત્રણ આવશે કે સૂર્યોદય થયો હોય એવું લાગે સાત ઉપર કોઈએ મોટો નળ ચાલુ કર્યો એટલે ભાઈ વરસાદ આવ્યો આકાશની પરીઓએ વાળ ધોયા એટલે આવશે બે નંબર હવે બાળકો નીચે જુઓ એક ફકરો આપ્યો છે તેને તમારે વાંચવાનો છે અને તેમાંથી જે તમને ગમતા બે વાક્યનું તેમાં અનુલેખન કરવાનું છે હવે પાન નંબર એકવીસ ઉપર નીચે જુઓ જે વાક્ય હોય તેની પાછળ પૂર્ણ વિરામ મૂકો અને ખાનામાં છે લખો વાક્ય ન હોય તેની પાછળ ખાનામાં નથી લખો ઉદાહરણ છે અમને વાર્તા સાંભળવાની મજા પડી તો નીચે જુઓ ટપકા જેવું આપ્યું છે તેને પૂર્ણવિરામ કહેવાય એટલે વાક્ય પૂરું થાય ત્યાં પૂર્ણ વિરામ આવશે અને નહીં હોય ત્યાં આપણે નથી લખીશું એક નંબર અમે રોજ સાંજે બાગમાં ફરવા તો વાક્ય પૂરું નથી એટલે આપણે નથી એવું લખીશું બે ઉનાળામાં તો અમને ખૂબ જ ગરમી તો એ વાક્ય પૂરું નથી બધા વાદળા પાણી ભરીને આવ્યા એ વાક્ય પૂરું છે એટલે આપણે નીચે પૂર્ણ મૂકીશું અને છે એવું લખીશું પેટીમાં ચાર નંબર મારે એરોપ્લેનમાં બેસી દિલ્હી જવું છે તો આખું વાક્ય પૂર્ણ છે એટલે આપણે છે લખીશું અને નીચે પૂર્ણ વિરામ મૂકીશું પાંચ દિલ્હી પહોંચી હું કુટુંબ મિનાર જોવા તો વાક્ય અધૂરું છે એટલે આપણે નથી લખીશું આમ બાળકો તમારે જે સમજ આપી તે પ્રમાણે પુસ્તકમાં આ બધા જવાબ લખવાના અને આ જ બધા પ્રશ્નો તમારે તમારી ગુજરાતીની નોટમાં પણ લખવાના છે